નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ક્રાંતિમાં. હું માનસી તમારી સાથે. તો શરૂઆત કરીએ આજના સમાચાર. અરુણાચલમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ, બંને પક્ષોને સામાન્ય ઇજા. આજથી બે દિવસ વિજય રૂપાણી પંજાબ ચંદીગઢના પ્રવાસે. સંગઠનના પદાધિકારીઓ તથા વિવિધ જિલ્લા સંગઠનો સાથે બેઠકનો દોર. ચંદીગઢ એરપોર્ટ ખાતે પંજાબ અને ચંદીગઢના પ્રદેશ પદાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વાગત કરાયું. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો. સિંગ તેલમાં ડબ્બે રૂપિયા 20 વધીને ડબ્બાનો ભાવ 2650 થી 2627 પહોંચ્યો, ત્યારે બીજી તરફ કપાસિયા તેલમાં 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા રાજા પટેરિયાની દહોમોથી ધરપકડ. ભાષણમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન. રાજકોટમાં 18મીએ જીપીએસસી વર્ગ 3 13,000 થી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. 120 અધિકારીઓ સુપરવિઝન કરશે. શિયાળામાં સિઝનલ રોગચાળો વધ્યો. રાજકોટમાં ડેન્ગ્યુએ બેવડી સદી ફટકારી. શરદી ઉધરસના કેસ 200 પાર. સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ ચોરી ઝડપવા મોટા પાયે ચેકિંગ ઝુંબેશ. વીજળી સેલ દ્વારા એપ્રિલ થી નવેમ્બર મહિના સુધીમાં આશરે 1.31 કરોડની પાવર ચોરી ઝડપાઈ. અંતે લાંબા સમય સુધી ચર્ચા બાદ 15 વર્ષ જૂના તમામ સરકારી વાહનોને ભંગારમાં મોકલી દેવા નાણાં મંત્રાલયે કર્યો સત્તાવાર રીતે આદેશ. ઉત્સાહ સાથે કામગીરીનો શુભારંભ કરતી ભૂપેન્દ્ર સરકાર. મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓએ વિધિવત હોદ્દાનો ચાર્જ સંભાળ્યો. રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતરું 70 રેકડી કેબિનો કરાઈ જપ. 1,000 કિલોગ્રામથી વધુના શાકભાજી અને ફળો કરાયા જપ, તેમજ 2,00,000થી વધુનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો. દેશમાં ટોલ કલેક્શનની નવી સિસ્ટમમાં હવે ફાસ્ટેગની જરૂર નહીં પડે. દરેક ટોલ પ્લાઝા પર ખાસ પ્રકારનો કેમેરા રીડર ગોઠવવામાં આવશે. ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરીને સીધા જ ખાતામાંથી ટોલની રકમ કપાઈ જશે. કેકેબી ચોક બ્રિજની 65% અને જડુસ ચોક બ્રિજની 81% કામગીરી પૂર્ણ. ઝડપી અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા અપાઈ સૂચના. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ગગડતા ડબલ સીઝન અનુભવાઈ. 16 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર ઘટવાની શક્યતા પર. આવતીકાલે સાંજે 5 વાગે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત પ્રવાસે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રમુખ નગરીનું કરશે ઉદઘાટન. શહેરો કરતા ગામડાઓ વધુ થયા મોંઘા. મોંઘવારીના મોરચે તેલંગાણા સૌથી વધુ અને દિલ્હી સૌથી સસ્તું જાહેર, જ્યારે ગુજરાત 9મા ક્રમે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આગળના સમાચાર માટે જોડાયેલા રહો સૌરાષ્ટ્ર ક્રાંતિ સાથે.